19મો દાખલો જુઓ, ઈ રેઝ ટુ એક્સ વન અપોન એક્સ અને આ માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર. જો આનું વિકલન આ છે, કોઈને આવું એફ એક્સ ને એફ ડેશ એક્સ લખવું હોય તો ચાલો, ધારો કે આ એફ એક્સ ધારીએ તો એફ ડેશ એક્સ બાજુમાં એનું વિકલન છે જ. જુઓ, કોઈને ડી બાય ડી એક્સ ના લખવું હોય તો આ તો જવાબમાં આ સીધું જ લખવાનું તમારે, ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ વન અપોન એક્સ, એટલે કે ઈ રેઝ ટુ એક્સ અપન એક્સ. ઉદાહરણ 22, એનું પહેલું, ઈ રેઝ ટુ એક્સ ટેન ઇન્વર્સ એક્સ વન અપન વન પ્લસ એક્સ સ્ક્વેર. જો આનું વિકલન અહીં બાજુમાં છે તો સીધું જ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સ અહીં લખીએ, જ્યાં એફ એક્સ ટેન ઇન્વર્સ એક્સ છે તો એનું વિકલન વન અપન વન પ્લસ એક્સ સ્ક્વેર, આનું વિકલન બાજુમાં છે. એનું બીજું, એક્સ સ્ક્વેર પ્લસ વન ઈ રેઝ ટુ એક્સ અપન એક્સ પ્લસ વન એનો વર્ગ, આ અગત્યનો દાખલો છે, ધ્યાન રાખજો. એક્સ સ્ક્વેર પ્લસ વન આ જે છે એને આપણે એક્સ પ્લસ વન એનો હોલ સ્ક્વેર લખી નાખીએ, તો આ એક્સ સ્ક્વેર અને વન તો આવી ગયું, વધારાનું ટુ એક્સ આવે તો અહીં ટુ એક્સ બાદ કરવાનું. આ ભાગ્યા એટલે વન, ટુ એક્સ અપન એક્સ પ્લસ વન એનો વર્ગ, ગુણાકાર કરીએ ઈ રેઝ ટુ એક્સ માઇનસ આનો આની સાથે ટુ ઈ રેઝ ટુ એક્સ એક્સ અપન એક્સ પ્લસ વન એનો વર્ગ. તો આનો ગુણાકાર આ અને આનો ગુણાકાર આ, બેને અલગ અલગ સંકલન આપીએ, બે બાર નીકળે, આમાં ગોઠવણી કરવી પડે, એક ઉમેરી અને એક બાદ કરવાના. હમણાં આવ્યું હતું આનું તો પતી ગયું, એનું એ જ થાય. આ ભાગ્યા એટલે વન અપોન એક્સ પ્લસ વન અને આ વન અપોન એક્સ પ્લસ વન એનો સ્ક્વેર. જો આનું વિકલન બાજુમાં છે, આનું વિકલન બાજુમાં છે જુઓ, તો ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ આ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ આ બેમાંથી ઈ રેઝ ટુ એક્સ કોમન નીકળે તો વન માઇનસ અહીં વન વધે માઇનસ ટુ અપોન એક્સ પ્લસ વન. અહીં એક્સ પ્લસ વન લસા આવે તો આ એક્સ પ્લસ વન માઇનસ ટુ નીચે એક્સ પ્લસ વન, એટલે કે આ એક્સ માઇનસ વન કહેવાય. આ એક્સ માઇનસ વન અપન એક્સ પ્લસ વન. તો ધ્યાન રાખજો, પહેલાં અહીં આનો પૂર્ણ વર્ગ બનાવ્યો તો વધારાનું ટુ એક્સ આવ્યું, અલગ અલગ ભાગાકાર કર્યો, આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે ગુણાકાર, આનું તો એનું એજ થાય, આમાં એક ઉમેરીને એક બાદ કર્યા અને ગોઠવણી કરી. જુઓ, ઈ રેઝ ટુ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ તો આઈ બરાબર, આગળ આવી તો ઈ રેઝ ટુ એક્સ સાઇન એક્સ, આમાં આગળ સાઇન એક્સ હોય, ઈ રેઝ ટુ પાછળ હોય, ખંડસહ સંકલન, પહેલું બાર બીજાનું સંકલન પહેલાંનું વિકલન બીજાનું સંકલન, આ ઈ રેઝ ટુ ટુ એક્સ બાય ટુ સહગુણક વડે ભાગવાના, સાઇનનું કોસ થાય, આ ઈ રેઝ ટુ ટુ એક્સ બાય ટુ. આ વન બાય ટુ બહાર નીકળે,
पाछू खंडसर संकलन पहलू बार माइनस आनु ई रेस टू टू एक्स बाय टू कोसनु विकलन माइनस साइन आनु ई रेस टू टू एक्स बाय टू आ माइनस ने माइनस प्लस वन बाय टू बार निकले आ गुणाकार ई रेस टू टू एक्स बाय फोर माइनस वन बाय फोर अने आ जे छे आई ए आ बाजू आवे तो आई प्लस वन बाय फोर आई आमा ई रेस टू टू एक्स बाय फोर कॉमन निकले तो आने बे वड़े गुणवा पड़े टू साइन एक्स माइनस कोस एक्स आम चार लसा चार ने एक पांच आ सामे जाए तो आई बराबर ई रेस टू आ फोर फोर टूंक में उड़ी जाए ई रेस टू टू एक्स बाय फाइव प्लस सी लखो आने भागवा पड़े ज्यां सी स्वयं अचल छे હવે એક સૂત્ર આવતું આના માટે અત્યારે નથી આપણે બુકમાંથી કાઢી નાખ્યું છે પણ ઈ રેસ ટુ એ એક્સ સાઇન બી એક્સ ડી એક્સ એમસીક્યુ માટે ચાલે અને ઈ રેસ ટુ એ એક્સ કોસ બી એક્સ ડી એક્સ તો આનો જવાબ ઈ રેસ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આમાં ઈ રેસ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સાઇન બી એક્સ માઇનસ બી કોસ બી એક્સ પ્લસ સી ટૂંકમાં એક જ જગ્યાએ અહીં ત્રણ જગ્યાએ બી આની અંદર એ કોસ કોસનું હોય પહેલાં કોસ લખવાનું બી એક્સ અહીં પ્લસ બી સાઇન બી એક્સ બે ને સૂત્ર એક નહીં આ પહેલો ભાગ તો બે નો આ એ એટલે આ એક આ અને બી એટલે અહીં આગળ ઈ રેસ ટુ આ એક્સનો સહગુણક એ અને આ એક્સનો સહગુણક બી આ પ્રમાણે નક્કી કરીને આ સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની ઈ રેસ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ સાઇન હોય તો એ સાઇન બી એક્સ માઇનસ બી કોસ બી એક્સ એક જગ્યાએ એ આવે ત્રણ જગ્યાએ બી અહીં એક જગ્યાએ એ ત્રણ જગ્યાએ બી કોસનું હોય કોસથી ચાલુ કરવાનું વચ્ચે પ્લસ આવે પણ હવે આ આપણે બુકમાં સૂત્ર નથી પહેલાં હતું જૂના કોર્સમાં હવે આ કાઢી નાખ્યું પણ આ દાખલો ધારો કે સૂત્ર પ્રમાણે ગણવો હોય તમારે તો આ જ રીતે ગણવાનો તો સૂત્ર પ્રમાણે ગણવો હોય તો ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડી એક્સ આઈ એમસીક્યુ માટે જ્યાં એ એટલે બે કહેવાય આ એક્સનો સહગુણક અને આ બી એટલે એક કહેવાય આનો સહગુણક તો ઈ રેસ ટુ એ એક્સ અપન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આ સાઇન છે તો એ સાઇન બી એક્સ માઇનસ બી કોસ બી એક્સ એની જગ્યાએ બે લખવાના એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ચાર ને એક પાંચ એ એટલે બે અને આ બી બધે છે એટલે એક એટલે ખાલી એક્સ વધે સાઇન એક્સ અહીં એક મૂકો એટલે કોસ એક્સ આ એમસીક્યુ માટે કોઈને સૂત્ર યાદ રાખવું હોય તો રાખવાનું ઈ રેસ ટુ ટુ એક્સ બાય ફાઈવ ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ જો આજે જવાબ આવ્યો તો
પણ આપણે તો આ જ રીતે ખંડસ સંકલનની રીતે જ કરવાનું છે, પણ આ તો આ સૂત્રો જૂની ટેક્સમાં પહેલાં હતા, અત્યારે આપણે ટેક્સમાંથી કાઢી નાખ્યા છે. 22મો દાખલો, સાઇન ઇનવર્સ ટુ એક્સ અપન વન પ્લસ એક્સ સ્ક્વેર. તો જુઓ આ સાઇન ટુ ટીનું સૂત્ર છે, પણ એક્સ બરાબર ટેન થીટા આદેશ લેતા, એક્સ બરાબર ટેન ટી આદેશ લેતા, તો ડીએક્સ બરાબર ટેનનું સેક્સ સ્ક્વેર, તો સાઇન ઇનવર્સ એક્સની જગ્યાએ ટેન ટી, ટુ ટેન ટી વન પ્લસ ટેન સ્ક્વેર ટી, ડીએક્સ એટલે સેક્સ સ્ક્વેર ટી ડીટી. આ સૂત્ર છે સાઇન ટુ ટીનું. ઇન્વર્સને બે કાઢી નાખવાના, બે બાર નીકળી ગયા. ખંડસ સંકલન પહેલું બાર બીજાનું સંકલન, પહેલાનું વિકલન બીજાનું સંકલન. સેક્સ સ્ક્વેરનું ટેન થાય, આનું વન થાય, અને સેક્સ સ્ક્વેરનું ટેન. આ ટુ ટી ટેન ટી, ટુ ટેનનું પાછું લોગ મોડ સેક સૂત્ર છે. હજી આગળ જુઓ, આ બગડો ઉપર લઈ જાઓ તો સેક્સ સ્ક્વેર, સેક્સ સ્ક્વેર એટલે વન પ્લસ ટેન સ્ક્વેર. પણ ટેન ટી બરાબર આપણે એક્સ ધાર્યું છે, તો આ ટુ ટી એટલે ટેન ઇન્વર્સ એક્સ થાય, ટી એટલે ટેન ઇન્વર્સ એક્સ. આ ટેન ટી એટલે એક્સ, આ વન પ્લસ એક્સ સ્ક્વેર એટલે કે ટુ એક્સ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ લોગ, અહીં મોડ ના લખો જ ચાલે, એવા જ બે પ્રેક્ટિસ બુકના દાખલા. ધારો કે કોસ ઇન્વર્સ હોય તો અહીં વન માઇનસ એક્સ સ્ક્વેર ને વન પ્લસ એક્સ સ્ક્વેર લખે. જવાબી આનો આ જ આવે, પ્રોસેસ આની આ જ કરવાની. અને અહીં ધારો કે ટેન ઇન્વર્સ લખે તો ટુ એક્સ અપન વન માઇનસ એક્સ સ્ક્વેર. બે દાખલામાં એક્સ બરાબર ટેન ટી લઈ આગળ વધો. આગળ મુજબ જવાબી ઉપરનો જ આનો આ જ જવાબ આવે, કારણ કે ખાલી અહીં આગળ સાઇન ઇનવર્સ એની જગ્યામાં કોસ ઇનવર્સ છે, તો અહીં બે કોસ કોસ આવશે એટલે ઉડી જશે. અહીંથી એના એ સ્ટેપ બની જશે ટૂંકમાં તમારે.